હવે સમાચાર વિગતવાર અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વસ્તી ગણતરીમાં ઓબીસી ને ગણતરી કરવા રજૂઆત કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને 2020-21 ની વસ્તી ગણતરીમાં ઓબીસી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેમની અલગ ગણતરી કરવા રજૂઆત કરવામાં આવી હતી વસ્તી ગણતરીમાં જેમ એસટી એસસી ની ગણતરી અલગ રીતે થાય છે તેમ દેશમાં અલગ ગણતરી કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ જિલ્લાના પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે વસ્તી ગણતરી દરમિયાન મળનારી માહિતીનો ઉપયોગ દેશ તથા રાજ્યના બજેટ બનાવવામાં પંચવર્ષીય યોજનાઓમાં થાય છે દેશમાં પછાત વર્ગમાંથી એસસી એસટીની ગણતરી કરવામાં આવે છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી ચાર વર્ણમાં શુદ્ર ગણવામાં આવેલ ઓબીસી જાતિની ગણતરી અલગ કરવામાં આવતી નથી ઓબીસી જાતિઓ માટે 15/46-16 અને 340ની કલમમાં બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે જે જોગવાઈના આધારે દેશના દરેક રાજ્યોમાં ઓબીસી જાતિઓની યાદી બની છે કેન્દ્ર કક્ષાએ પણ ઓબીસી જાતિઓની યાદી બની છે પરંતુ દેશના એક પણ રાજ્યમાં ઓબીસીની કેટલી વસ્તી છે કે દેશની વસ્તી છે તે અંગે યાદી જોવા મળતી નથી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઓબીસીની જાતિની યાદી બનાવી છે તેનું વર્ગીકૃત વસ્તીના આધારે કરવામાં આવ્યું નથી 1951-2010-11 સુધીમાં થયેલી વસ્તી ગણતરી દરમિયાન ઓબીસી જાતિવાર વસ્તી ગણતરી કરવામાં આવી નથી દેશ અને રાજ્યમાં અંદાજે 52%થી વધુ ઓબીસી જાતિઓ માટે અને સબ પ્લાન માટે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી 1955માં ઓબીસી માટેના કાકા કાલેલકર પંચ 1980ના ઓબીસી માટે મંડળ પંચ 2004માં જસ્ટિસ વેંકટેચેલિયા કમિટી 2005ની સંસદ નચીપન કમિટી સહિતના નાના ઓબીસી જાતિ વગર વસ્તી ગણતરી માટે માંગણી કરી છે સુપ્રીમ કોર્ટે પણ ઓબીસીના ચોક્કસ આંકડાઓના અભાવે મુશ્કેલી અનુભવવી પડતી હોય છે જેને લઈ ઓબીસી વસ્તી ગણતરી કરાવવી જરૂરી છે જે અંગેનું લેખિત આવેદનપત્ર અખિલ ભારતીય કોળી સમાજના ભરૂચ જિલ્લા પ્રમુખ મગનભાઈ પટેલ એટલે કે માસ્ટર દ્વારા પાઠવવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન ઉપરાંત તેમના દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ વિપક્ષના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે દેશની વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે ત્યારે મેં આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ઓબીસીની વસ્તી ગણતરી જાતિ આધારિત કરવા માટે એમની પાસે મેં માંગણી કરી છે હા દેશની અંદર એસસી અને એસટી કે તેઓની વસ્તી ગણતરીની અંદર વસ્તી ગણતરી થાય છે જ્યારે ઓબીસી જ્ઞાતિની કોઈ પણ વસ્તી ગણ 1951થી લઈને 2011 સુધી આજ દિન સુધી ઓબીસીની કોઈ પણ જાતિ વસ્તી આધારિત ગણતરી કરવામાં આવેલ નથી જેને કારણે દેશની અંદર ઓબીસીની કેટલી વસ્તી છે તેનો કોઈ અંદાજ કે ખ્યાલ આવતો નથી અને જેને કારણે દેશના જે કંઈ બજેટની જોગવાઈઓ કરવામાં આવે છે તો વસ્તી ન હોવાને કારણે વસ્તીની જે માહિતી છે એ માહિતી ન હોવાને કારણે એની અંદર એ જોગવાઈઓ કરી શકાતી નથી અને એ આ ઓબીસી જ્ઞાતિને જે બંધારણીય 15/4, 15/6 અને કલમ 340 હેઠળ જે અધિકારો મળ્યા છે એ અધિકારની રૂએ દરેક રાજ્યોએ ઓબીસી જ્ઞાતિની યાદી બનાવી છે ગુજરાત સહિત પરંતુ એની વસ્તી કેટલી છે એવી ગણતરી જાતિ આધારિત આજ દિન સુધી કરવામાં નથી આવી એટલે મેં એની માંગણી કરી છે કે જેથી કરીને આ દેશની અંદર આશરે 52% જેટલી ઓબીસી વસ્તી છે અને એ વસ્તીને એના વસ્તીના ધોરણના પ્રમાણે બજેટની અંદર યોગ્ય જોગવાઈઓ થાય અને એ જોગવાઈઓના આધારે ઓબીસીની જ્ઞાતિને એના અધિકારો મળે એ હેતુ સર આજે દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી જ્ઞાતિના હોય ત્યારે ઓબીસી જ્ઞાતિના લોકો એમની પાસે અપેક્ષા રાખે છે અને એ અપેક્ષાના કારણે આ ઓબીસી જ્ઞાતિ માટે વસ્તી ગણતરી કરવામાં આવે આ ઓબીસી જ્ઞાતિની વસ્તી ગણતરી કરવા માટે જુદા જુદા પંચોએ મંડળ પંચ છે કાકા કલેકર પંચ છે જેવા પંચોએ પણ એની માંગણી કરી છે અને આ દેશની અંદર સુપ્રીમ કોર્ટને પણ એમણે પણ એક વાત કરી છે કે જ્યારે ઓબીસી જ્ઞાતિની જ વસ્તી આધારિત આંકડા ન હોવાને કારણે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે મારે આ દેશના વડાપ્રધાન ગૃહપ્રધાન ગૃહમંત્રીશ્રીને પણ વિનંતી સર કહું છું કે હાલમાં જે 2020-21ની અંદર જે વસ્તી ગણતરી થનાર છે એની અંદર ઓબીસી જ્ઞાતિની જાતિ આધારિત વસ્તી કરવામાં આવે અને ઓબીસી જ્ઞાતિના
આંકડાઓ દરેક રાજ્યોને મળે અને એ આંકડા મુજબ પંચવર્ષીય યોજના અને બજેટની અંદર એમને યોગ્ય બજેટની જોગવાઈ કરવામાં આવે, એમના હક અને અધિકાર મળવામાં આવે એ માટે હું દેશના વડાપ્રધાનને ફરીથી વિનંતી કરું છું અને તેઓ આ અમારી ઓબીસી જ્ઞાતિની વસ્તી આધારિત જાતિ આધારિત ગણતરી હાલમાં યોજનાર 2020-21 ની વસ્તી ગણતરીમાં કરશે એ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.